રામ રાખે એને કોણ ચાખે, આ કહેવત આજે જામનગરમાં એક નવજાત બાળકીએ સાચી ઠેરવી છે. જામનગરમાં કોરોના કાળમાં 5.5 મહિને જન્મેલી બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ આઈસીયુમાં રહીને મોતને માત આપી. અવિકસિત ગર્ભમાંથી 5.5 મહિને જન્મેલી બાળકીએ લગભગ 200 દિવસ હોસ્પિટલ જંગ લડી અને મોતને માત આપી. જામનગર શહેરમાં એક એવું દંપતી છે કે જેની બાળકી માત્ર 5.5 મહિનાની હતી. માત્ર 575 ગ્રામની આ બાળકી બીમાર થયા બાદ તેને 125 દિવસ સુધી નિયોનેટલ આઈસીયુમાં રાખવામાં આવી હતી અને 79 દિવસ સુધી તો ક્રિવા વેન્ટિલેટર ઉપર રહી હતી. આખરે ડૉક્ટરોની અથાગ જહેમત બાદ આ બાળકી ઘરે સાજી થઈને આવી છે. આ અંગેની વિગત એવી છે કે શિક્ષણ તાલીમ ભવનના લોકલ રિસર્ચ કોઓર્ડિનેટર હેપલભાઈ ચંદ્રવાડિયાની શિક્ષિકા પત્ની પૂજાબેનને 5.5 મહિના પહેલાં 575 ગ્રામ વજન ધરાવતી પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ તેની તબિયત સારી ન હતી. આવા સંજોગોમાં ડૉક્ટર નિકેશ કલસરિયા, ડૉક્ટર રોનક ઓઝાએ તેની સારવાર શરૂ કરી હતી. આ બાળકીને 79 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ ક્રિવા ચંદાવાડિયા ધીરે ધીરે સ્વસ્થ થઈ ગઈ. હોસ્પિટલમાં 125 દિવસથી સારવાર કરવામાં આઈસીયુમાં પણ રાખવામાં આવી હતી. આ વયની જૂથમાં આ બાળકીએ લાંબો સમય સુધી એટલે કે 79 દિવસ સુધી આઈસીયુમાં પસાર કર્યો હતો. આ બાળકીનું વજન હવે 2200 ગ્રામ થયું છે. બાળકીને ચેપ ન લાગે તે માટે પૂરે તકેદારી રાખવામાં આવી હતી. લાંબા સમય બાદ ક્રિવા ઘરે પાછી ફરતા જ માતા પિતા અને કુટુંબીજનોમાં આનંદની લાગણી જન્મી છે. જ્યારે બાળકીને દાખલ કરી હતી ત્યારે તેની તબિયત ખરાબ હતી અને આ નાની એવી બાળકીને લાંબા સમય સુધી આઈસીયુમાં રાખવામાં આવી હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હોવાનું ડૉક્ટરનું કહેવું છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. અમારે આયુષ ન્યૂબોર્ન કેર સેન્ટર મેં 5.5 મહિને કે ગર્ભ મેં એક બચ્ચી કા જન્મ હુઆ થા. બચ્ચી કા વજન જન્મ કે ટાઈમ પે 575 ગ્રામ થા. ઉસકો હમને 80 દિન તક વેન્ટિલેટર પર રખા. ઉસકે ફેફડે બિલકુલ હી સુસ્ત થે, ઇસલિયે ઉસકો ઇતના દેર રખના પડા. ઓર ઉસકો 125 દિન કી મહેનત કે બાદ હમ લોગોને એકદમ સહી તરીકે સે ઉસકી માનસિક ઓર શારીરિક કોઈ ભી કોમ્પ્લિકેશન્સ કે બિના ઉસકો છુટ્ટી દીએ. આજ બચ્ચા એકદમ સ્વસ્થ હૈ, ઉસકી માં કા દૂધ પી રહા હૈ, ખેલ રહા હૈ. યે કોરોના કે ટાઈમ મેં યે સબ ચીઝે હમારે લિયે બહુત હી ચેલેન્જિંગ થી, વો ચીઝે હમ લોગોને અચ્છી તરહ સે નિભાઈ હૈ, જિસકા હમે ગર્વ હૈ.